હેલો ફ્રેન્ડ્સ યુનિક નોલેજ સિટીમાં તમારા સૌનું સ્વાગત છે અને આજે આપણે ચર્ચા કરવાના છે વિસ્તરણ અધિકારી એટલે કે સહાયકના સહાયકના સહકારના સિદ્ધાંતો ઓકે સો સહકારના સિદ્ધાંતો આપણો ટોપિક છે આ ટોપિક એટલા માટે ખાસ અગત્યનો છે કે એમાં બે વખત સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા સૌપ્રથમ જ્યારે સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા તે હતા ઓગણીસો ને છાસઠમાં અને એ વખતે પ્રથમ બેઠકમાં ટોટલ છ સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા જ્યારે ઓગણીસો ને ની બેઠક હેઠળ ટોટલ સાત સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો કરંટ સિચ્યુએશનમાં જો કોઈ પૂછે કે કેટલા સિદ્ધાંતો છે અત્યારની સિચ્યુએશનમાં તો જવાબ આવશે કે સાત ઓકે અને જો પહેલાંની સિચ્યુએશનમાં કોઈ પૂછે કે કેટલા સિદ્ધાંતો હતા ઓકે ઓગણીસો છાસઠની પ્રથમ બેઠક મળી હતી તો એ વખતે હતા ટોટલ છ સિદ્ધાંતો કરંટ ચાલી રહ્યા છે એ છે સાત સિદ્ધાંતો ઓકે સો અપડેટેડ સિદ્ધાંતોને આપણે ધ્યાનમાં રાખીશું વધારે તો ઇમ્પોર્ટન્ટલી ઓકે પણ તેમ છતાં પણ ડિફરન્સ જોઈ જ લઈશું કે કયા કયા સિદ્ધાંતો છે જે અપડેટ થઈ ગયા છે અને કયા કયા છે એ નીકળી ગયા છે તો સ્ટાર્ટ કરીએ સહકારના સિદ્ધાંતો આ જે છે ઓગણીસસો છાસઠની બેઠક એ ઓસ્ટ્રિયાના વિયેનામાં મળી હતી જ્યારે ઓગણીસ સો પંચાણુંની બેઠક છે એ માન્ચેસ્ટર ખાતે મળી હતી ઓકે સો આ ખાસ ધ્યાન રાખજો ઓગણીસો છાસઠની બેઠક ક્યાં મળી હતી વિયેનામાં ઓકે અને ઓગણીસો ને પંચાણુંની બેઠક જે મળી હતી એ માન્ચેસ્ટર ખાતે મળી હતી તો સ્થળ પણ પૂછાઈ શકવાની શક્યતા ખરી ઓકે સ્ટાર્ટ કરીએ ઓગણીસો છાસઠ જેમાં છ સિદ્ધાંતો હતા પહેલું હતું ખુલ્લું અને સ્વૈચ્છિક સભ્યપદ ઓકે ખુલ્લું અને સ્વૈચ્છિક સભ્યપદ એટલે કોઈ પણ પોતાની સ્વેચ્છાએથી સભ્ય જોડાઈ શકે છે સભ્યમાં જોડાઈ શકે છે ઓકે સેકન્ડ લોકશાહી નિયંત્રણ બરાબર છે લોકશાહી લોકો દ્વારા લોકો વડે બરાબર છે લોકશાહી નિયંત્રણ થર્ડ મૂડી ઉપર મર્યાદિત વ્યાજ ઓકે કોઈ પણ મૂડી હોય એની પર વ્યાજ કેવું હોય મર્યાદિત ઓકે એના પછી ફોર્થ છે નફાની ન્યાયી વહેંચણી નફાની ન્યાયી વહેંચણી એટલે શું કે કોઈને પણ છેતરવાના નહીં જેટલો પણ નફો થયો હોય એની પ્રોપરલી વહેંચણી કરવાની જેટલા પર્સન્ટ બધાના ડિવાઈડ થતા હોય એટલાના ડિવાઈડ કરવાના ઓકે તો એને કહેવાય નફાની ન્યાય વહેંચણી ફિફ્થ સહકારી શિક્ષણ શિક્ષણ એ ખૂબ જ અગત્યનો ટોપિક છે બરાબર સહકારી શિક્ષણ અને સિક્સ નંબર સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર જેટલી પણ સહકારી સંસ્થાઓ છે એ બધાને એકબીજાનો સપોર્ટ હોવો જોઈએ સહકાર હોવો જોઈએ બરાબર છે અલગ અલગ બ્રાન્ચિસ પણ હોઈ શકે છે એટલા માટે તો સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર તો આ છ સિદ્ધાંતો છે એ ઓગણીસો ને છાસઠની વીએનાની બેઠકમાં આપવામાં આવ્યા હતા ઓકે હવે જે અપડેટેડ છે એ આપણે જોઈએ ઓગણીસો ને પંચાણુંમાં જેમાં સાત સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવે છે પહેલો સિદ્ધાંત છે સ્વૈચ્છિક અને ખુલ્લું સભ્યપદ એ આના જેવું જ છે ખુલ્લું અને સ્વૈચ્છિક સભ્યપદ સિમિલરલી સ્વૈચ્છિક અને ખુલ્લું સભ્યપદ બીજું છે ડેમોક્રેટિક સભ્ય નિયંત્રણ બરાબર છે ડેમોક્રેટિક સભ્ય નિયંત્રણ એટલે વન ટાઈપ ઓફ લોકશાહી બરાબર છે થર્ડ સભ્યોની આર્થિક ભાગીદારી બરાબર છે સભ્યોની આર્થિક ભાગીદારી ઓકે ફોર્થ સ્વાયત્તા અને સ્વતંત્રતા ફોર્થ નંબરમાં આવશે સ્વાયત્તતા અને સ્વતંત્રતા ઓકે ફિફ્થ નંબર શિક્ષણ તાલીમ અને માહિતી ઓકે ફિફ્થ નંબરમાં આવશે શિક્ષણ તાલીમ અને માહિતી એટલે આપણે કહીએ એજ્યુકેશન ટ્રેનિંગ એન્ડ ઇન્ફોર્મેશન ઓકે ઇંગ્લિશમાં કહીએ તો એજ્યુકેશન ટ્રેનિંગ એન્ડ ઇન્ફોર્મેશન અને છઠ્ઠા નંબરમાં આવશે સહકારી વચ્ચે સહકાર બરાબર છે સહકારી વચ્ચે સહકાર એને આપણે ગણી શકીએ કે સહકારી સંસ્થાઓ વચ્ચેનો સહકાર બરાબર છે અને સાતમો છે સમુદાય માટે ચિંતા જો પોતાનો સમુદાય હોય તો એની માટે ચિંતા તો ટોટલ છે એ સાત સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા ક્યારે ઓગણીસો ને પંચાણું માં અને છ સિદ્ધાંતો આપ્યા આપવામાં આવ્યા હતા એ હતા ઓગણીસો ને માં તો છાસઠ આવે તો યાદ રાખવાનું છ ઓકે પંચાણું માં સાત સિદ્ધાંતો આપ્યા હતા તો આ હતો આજનો ટોપિક મિત્રો સહકારના સિદ્ધાંતો ઓકે તમને ઓલમોસ્ટ ખબર પડી ગઈ હશે કે આ જે છે એ પહેલાંના છે આ જે છે અપડેટેડ છે કરંટ સિચ્યુએશન પૂછે તો આ સાત સિદ્ધાંતો ધ્યાનમાં રાખવાના જો ઓલ્ડ પૂછે કે પહેલાં કયા કયા સિદ્ધાંતો હતા અને લિસ્ટ આપી દે તો એમાંથી કયું નથી એવું પણ પૂછી શકે કયો સિદ્ધાંત પહેલાંનો છે અથવા તો કયો સિદ્ધાંત છે જે હમણાં ચાલતો નથી તો એના ઉપરથી આપણે જણાવી શકીએ છે ઓકે સો આમાં ક્લિયરિટી રાખજો મિત્રો સહકારના સિદ્ધાંતો અને ખૂબ જ ધ્યાન રાખજો સાત છે છ લખીને ના આવતા એક્ઝામમાં ઓકે સો થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ ફોર વોચિંગ લાઈક શેરિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ ગેટિંગ ધ નોલેજ એન્ડ અપડેશન Okay, all the best for your exam. Thank you. God bless you. All the best.